હરિઓ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. અગાઉ આપણે જે હોમવર્ક આપીએ છીએ કરો છો ને? હા, અને કરતા રહેજો. હો, ગુજરાતી વારના મહિનાના નામ, અઠવાડિયાના વારના નામ એ પણ બોલતા રહેજો, તો વારંવાર તમને આવડી જશે. અને જેમ જેમ આવું કાગળ જાય એમ આવું પણ બોલીને લખવાનું, એટલે આપણને આવડી જાય. હવે આજે આપણે શું શીખવાના છીએ? અભિનવ ગણિત લેખન, પેજ નંબર 74માં 71 થી 80 બોલો અને લખો. બરાબર? શું આપણે ગણિત અભિનવ ગણિત લેખનની સ્વાપોથી, બરાબર ને? એમાં 71 થી 80 બોલો અને લખો પહેલા શીખવાનું છે. 71 થી 80 એટલે શું ભાઈ? 71 થી 80 એટલે આપણે 6 વડે કર 61, 6 વડે 62, 65, 6 વડે 63, 63, 6 વડે 64, 64, 6 વડે 65, 65, 2 વડે 66, 6 વડે 67, 67, 6 વડે 8, 68, 6 વડે 69, 69, 7 વડે 72, 72. એવું આપણે લખતા હતા, બરાબર ને? એ રીતે આજે આપણે 70 એટલે 7 વડે 70, 7 વડે 70, પછી 7 વડે 71 આવશે, અને 8 વડે 80 સુધીના અંક આપણે શીખવાના છે. તો અહીંયા ધ્યાન આપજો કે 7 વડે 71, તો 7 વડે 71 કેટલા થાય? 71. પછી 7 વડે 62, તો 7 વડે 62, 72. 7 વડે 73, તો 73. 7 વડે 74, 74. 7 વડે 65, તો 75. 7 વડે 66, તો 7 વડે 66, 76. 2 7 77, 7 8 78, 7 9 79, અને 8 80. બરાબર? 7 વડે 71, 7 વડે 72, 7 વડે 73, 7 વડે 74, 74, 7 વડે 65, 75, 7 વડે 76, 76, 2 7 77, 7 8 78, 7 9 79, 8 80. આ 71 થી 80 ના અંક કહેવાય. બરાબર? ફરીથી 7 વડે 71, 7 વડે 72, 7 વડે 73, 7 વડે 74, 74, 7 વડે 65, 75, 7 વડે 76, 76, 2 7 77, 77, 7 8 78, 7 9 79, અને 8 80. ફરીથી ધ્યાન રાખજો. હા, હવે આપણે હું તમને વારંવાર એક બોલાવીશ, કેમ કે આપણે નવી લાઈન શીખીએ છીએ તો આપણને લખતા અને બોલતા આવડી જાય, એટલા માટે. બરાબર? ચલો. 7 વડે 71, 7 વડે 71 બોલવાનું છે. એક વાર હું બોલું, બીજી વાર તમારે બોલો, પણ હું તમારી સાથે પણ બોલીશ, એટલે તમને બોલતા આવડે માટે. બરાબર? 7 વડે 71, 7 વડે 71, 7 વડે 72, 7 વડે 72, 7 વડે 73, 73, 7 વડે 74, 74, 7 વડે 74, 74, 7 વડે 75, 75, 7 વડે 65, 75, 7 વડે 65, 75, 7 વડે 76, 76, 7 વડે 76, 76, 2 7 77, 77, 2 7 77, 77, 7 8 78, 78, 7 8 78, 79 80,
લખીશું બરાબર તો ચલો બધા જે ધ્યાન આપજો જોજો હા સાત રે કડી કો તે સાત રે કડી કો તે સાત બગડ બો તે સાત બગડ બો તે સાત તગડ તો તે સાત તગડ તો તે સાત ચોગડ ચો તે સાત ચોગડ ચો તે સાત પાછળ પંચો તે સાત પાછળ પંચો તે સાત છગડ છો તે સાત છગડ છો તે બે સતરા સિત્યો તે બે સતરા સિત્યો તે સાત આઠણ ઈઠો તે સાત આઠણ ઈઠો તે સાત નવો લક્ષણ ને આપણે આટલું બોલ્યા
અહીંયા બોલે આતા જોઈ બોલે એટલે હવે આપણે બોલતા અને લખતા આવડશે જેમ જેમ આપણે બોલીશું અને લખીશું એમ આપણે વધારે ખબર છે બરાબર તો ચલો બધા હવે રબર પેન્સિલ લઈ લો બાજુમાં ચલો લઈ લીધી બધાએ લઈ લીધી ને સરસ બધા લાયા છો હા ચલો બધા લઈ લીધી ચલો હવે લખો મારી સાથે હવે 47.71 તમે લખેલા છે એટલે તમારે લખવાના નથી બરાબર ચલો ખાલી બોલવાના છે બોલો 7.71 હવે આની નીચે લખો સાકર મગર તો સાકર મગર કેટલા થાય 72 કેટલા થાય 72 બરાબર એની નીચે કેટલા લખીશું આપણે સાતળ તગળ તો સાતળ તગળ તો સાતળ તગળ 73 કેટલા થાય 73 હવે એની નીચે સરસ અક્ષરે લખજો હા સાતળ ચોગળ તો સાતળ ચોગળ 74 કેટલા થાય 74 હવે એની નીચે સાતળ પાછળ તો સાતળ પાછળ 75 કેટલા થાય સાતળ પાછળ 75 હવે સાતળ છગળ આવે શું આવે સાતળ છગળ તો સાતળ છગળ 76 હવે કેટલા લખ્યા બે સાતળા તો બે સાતળા 77 કેટલા થાય 77 હવે આ કેટલા છે સાતળ આઠળ તો સાતળ આઠળ 78 કેટલા થાય સાતળ આઠળ 78 સાતળ નવ્વર તો સાતળ નવ્વર 79 કેટલા થાય 79 અને એની નીચે આંકડા મીંડે તો આંકડા મીંડે 80 કેટલા થાય 80 ચલો લખાઈ ગયું બધાને હવે બાજુમાં બીજું ખાનું છે તમારે છે બીજું ખાનું તો ત્યાં લખો સાતોડે કોડી કોંધે સાતોડે કોડી કોંધે સાતળ બગડ બોતે સાતળ બગડ બોતે સાતળ તગડ તોતે સાતળ તગડ તોતે સાતળ ચોગડ ચુમોતે સાતળ ચોગડ ચુમોતે સાતળ પાછળ પંચોતે સાતળ પાછળ પંચોતેર સાતળ છગળ છોતેર સાતળ છગળ છોતેર બે સાતળા 77 બે સાતળા 77 સાતળ આઠળ 78 સાતળ આઠળ 78 સાતળ નવ્વણ Thank you.
ચૂમો તે સાતર પાછળ પંચો તે સાતર છગડ છો તે બે સાતરા સિત્યો તે સાત આઠડ ઇઠો તે સાતડ નવડ ઓગણ એસી આઠડે મીંડે એસી આઠડે મીંડે એસી બરાબર. તો આ રીતે તમારે પણ બોલીને લખવાનું છે બરાબર. તમારે પણ નીચે જેને બાકી છે ઘરકામ, ઘરકામ તો બધાને જ બાકી છે બરાબર, તો નીચેનું ઘરકામ બોલીને લખવાનું. આ પણ મારી સાથે જેને લખ્યું છે એને લખવું પડશે નહીં, પણ જેને લખવાનું બાકી જ છે, જેને લખવાનું બાકી છે એને પૂરું કરવાનું છે. ઉપર અને નીચે વર્કામ ઘરકામ બંને વચ્ચે 74 નંબરનું પેજ ઉપરનું પૂરું કરવાનું છે. તો સરસ અક્ષરે પૂરું કરી દેજો બરાબર. બીજું હવે આપણે નોટમાં આગળની સંખ્યા વિશે પણ શીખવાનું છે. આપણે આગળની સંખ્યા પણ શીખવાની છે. આગળની સંખ્યા એટલે આપણને જે સંખ્યા આપી હોય એના પહેલા, એટલે સંખ્યાની પહેલા કહેવાય. સંખ્યાની આગળ, સંખ્યાની ઉપર, એની આગળની સંખ્યા કહેવાય બરાબર. તો આપણે આજે આપણે આગળની સંખ્યા શીખીશું. તો પહેલી સંખ્યા કઈ આપી છે આપણને જુઓ તો, પાછળ બગડ છે. તો પાછળ બગડ કેટલા થશે? 52. કેટલા થાય? 52. પાછળ બગડ 52. તો 52 ની પહેલા શું આવશે? તો એ જોવું હોય તો આપણે શું કરવું પડે? પહેલા અંક જોવાનો કે 5 છે. તો 5 ની લાઈનની આપણે યાદ કરવી પડશે. તો 5 ની લાઈનમાં પહેલા શું આવશે? પાછળ એકડ 51 અને પાછળ બગડ 52 આવી ગયા. તો એની પહેલા આપણે શું બોલ્યા? પાછળ એકડ. તો પાછળ એકડ 51 થાય. તો અહીંયા આપણે 51 લખીશું બરાબર. હવે નીચે કેટલા છે? છગડ તગડ. તો છગડ તગડ કેટલા થાય? 63 બરાબર. છગડ તગડ, તો છગડ તગડ 63. હવે 63માં પણ આપણને ખબર છે, પણ કઈ લાઈનમાં છે? 6ની. તો 6ની લાઈનમાં છે 63 આવે. તો ત્યાં સુધી આપણે બોલવાનું અને 63ની પહેલા કયો અંક બોલીએ છીએ એ પણ યાદ રાખવો પડશે બરાબર. તો 6ની લાઈન છે તો છગડ એકડ. તો છગડ એકડ 61, છગડ બગડ 62 અને છગડ તગડ 63. હવે છગડ તગડ 63 બોલે એની પહેલા શું બોલે આપણે? છગડ બગડ 62. તો આપણે અહીંયા લખીશું છગડ બગડ 62, 63ની પહેલા તો 62. હવે આ કેટલા છે? પાછળ છગડ. તો પાછળ છગડ કેટલા થાય? 56. કેટલા થાય? 56. તો કયો અંક છે પહેલો? 5. તો એ કઈ લાઈનમાં હોય? 5. તો આપણે શું યાદ કરવું પડશે? તો 5ની લાઈન. પાછળ એકડ 51, પાછળ બગડ 52, પાછળ તગડ 53, પાછળ ચોગડ 54, બે પાછળ 55, પાછળ છગડ 56 આવી ગયા. તો એની પહેલા શું આવ્યું? બે પાછળ 55 આપણે બોલ્યા હતા. અહીંયા આપણે લખીશું બે પાછળ 55 બરાબર. એ રીતે છગડ આઠડ છે. તો છગડ આઠડ એટલે 6ની લાઈનમાં છે. તો છગડ આઠડ 68 થાય. કેટલા થાય? 68. હવે 68 આવે ત્યાં સુધી આપણે યાદ કરવું પડશે. તો 6ની લાઈન યાદ કરીએ આપણે, છગડ એકડ 61, છગડ બગડ 62, છગડ તગડ 63, છગડ ચોગડ 64, છગડ પાછળ 65, બે છગડા 66, બે છગડા 66, છગડ સાતડ 67, છગડ આઠડ 68 આવે. છગડ આઠડ 68 આવે એની પહેલા આપણે શું બોલ્યા? બે છગડ સાતડ 67. કેટલા બોલ્યા?
છગડ સાંકળ સડસડ અને પછી છગડ આંકળ અડસટ આવે. હવે આ કેટલા છે 60. કેટલા છે 60. છગડા મીંડે 60. 60 ની આગળ તો 60 ની આગળ કેટલા આવશે 59. શું આવે 59. તો 59 કેમ જશે તો તમે જેમ કહેશો છગડ નવ હે ને તો છગડ નવ કેટલા થાય 69 થાય. કઈ રીતે તો જુઓ પાછળ એકણ 51 પાછળ બગણ 52 પાછળ તગણ 53 પાછળ ચોગણ 54 બે પાછળા 55 પાછળ છગણ 56 પાછળ સાતણ 57 પાછળ આઠણ 58 પાછળ નવણ 59 અને છગડે મીંડે 60 આપણે લખ્યા ને તો હવે છગડ નવળ આવે ના આવે તો શું આવશે છગડા મીંડે 60 ની ઉપર શું આવશે પાછળ નવળ આવશે તો પાછળ નવળ કેટલા થાય 59 તો આપણે અહીંયા લખીશું પાછળ નવળ 59 કેટલા લખશું પાછળ નવળ 59 અને છગડે મીંડે 60 હવે આ કેટલા છે બે છગડા કેટલા થાય 66 કેટલા થાય બે છગડા 66 તો 66 ની પહેલા શું આવશે બે છગડા 66 ની પહેલા બોલો તો છની લાઈન છે તો છની લાઈનમાં પહેલા શું આવે છગડ એકણ 61 છગડ બગણ 62 છગડ તગણ 63 છગડ ચોગડ 64 છગડ પાછળ 65 બે છગડા 66 છગડ સાતણ 67 છગડ આઠણ 68 છગડ નવણ 69 અને સાતણે મીંડે 70 બરાબર તો છની લાઈન છે છની લાઈનમાં કેટલા કીધા છે બે છગડા 66 થાય તો અહીંયા તમે જુઓ કે 61 62 63 64 65 66 આ 66 આવે તો 66 ની આગળ શું લખેલું છે છગડ પાછળ તો છગડ પાછળ 65 આવે તો અહીંયા આપણે લખીશું છગડ પાછળ 65 બરાબર હવે કેટલા છે છગડ નવ તો છગડ નવ કેટલા થાય 69 હવે છની લાઈન છે તો છની લાઈનમાં જોઈએ આપણે તો 61 62 63 64 65 66 67 68 69 છગડ નવ 69 આવે તો એની આગળ કેટલા લખેલા છે છગડ આઠણ તો 68 તો શું આવશે અહીંયા છગડ આઠણ 68 આવશે 69 70 ની આગળ 68 69 69 બરાબર હવે આ કેટલા છે પાછળ સાતણ તો પાછળ સાતણ કેટલા થાય 57 એનો પહેલો અંક કયો છે 5 તો કઈ લઈને યાદ કરવી પડે 5 ની હવે 57 આવે ત્યાં સુધી આપણે યાદ કરવું પડે તો 51 52 53 54 55 56 57 57 આવે તો 57 ની આગળ કેટલા છે 56 તો પાછળ છગડ 56 બરાબર 56 57 હવે કેટલા છે પાછળ તગડ તો પાછળ તગડ 53 થાય તો પાંચની લાઈન છે પાછળ એકણ 51 52 53 તો વચ્ચે શું આવ્યું 52 53 ની આગળ તો શું આવ્યું 52 તો આપણે અહીંયા લખીશું 52 52 53 હવે કેટલા છે છગડ બગડ 62 તો કઈ લાઈન આવશે 6 ની તો 6 ની લાઈન માં સાલ 61 62 તો 62 ની પહેલા શું છે છગડ એકણ 61 તો આપણે અહીંયા લખીશું 61 61 62 હવે કેટલા છે 55 કેટલા છે
55 એટલે 5ની લાઈન છે તો 51 52 53 54 55 તો 55 ની આગળ કેટલા છે 54 તો આપણે અહીંયા લખીશું 54 તો 54 55 હવે કેટલા છે 70 સાકડા મીંડે 70 હવે 70 ની ઉપર છે હવે યાદ રાખવું પડશે 70 70 ની ઉપર 69 રાખે 70 ની ઉપર 69 જો તમે એ રીતે જોવું હોય તો 7 છે તો 7 ની ઉપર શું છે 6 અને 0 ની ઉપર 9 તો અહીંયા શું આવશે 69 સાકડા મીંડે 70 70 ની આગળ 69 હવે કેટલા છે પાછળ 68 તો પાછળ 68 કેટલા થાય 58 કેટલા થાય 58 તો 5 ની લાઈન છે તો પાછળ 51 52 53 54 55 56 57 58 58 ની આગળ કેટલા છે 57 તો આપણે અહીંયા કેટલા લખીશું પાછળ 7 તો પાછળ 7 57 અને પાછળ 8 58 હવે કેટલા છે 6 64 તો 6 64 કેટલા થાય 64 કેટલા થાય 64 તો 6 ની લાઈન જોવી પડશે 61 65 63 64 64 ની આગળ કેટલા છે 63 તો અહીંયા આપણે કેટલા લખીશું 63 હવે આ આપણે આગળની સંખ્યા લખી બરાબર તો તમે જોઈ લો ચલો હવે તમે આ સંખ્યા જોઈ તમારા વાલીશ્રી તમને પહેલા લખી દેશે સંખ્યા સૂચના મારી દેશે નોટમાં પછી તમારે સાચા જવાબ લખવાના છે પણ લખતી વખતે સંખ્યા લાઈન યાદ કરીને જ લખવાનું જેથી કરીને આપણને અગાઉ પણ આવી જાય બરાબર તો આજનું હોમવર્ક કેટલું થશે તો આજના હોમવર્કમાં અભિનવ ગણિત લેખનમાં પૂરું કરવાનું અને નોટમાં લખવાનું આ બે વસ્તુ તમારે લખવાની છે તો સરસ અક્ષરે લખી દેજો આવજો અહીંયા